नमस्ते विद्यार्थी मित्रों, जय मां महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल थी हूं मौसमी पटी धोरण 9 अंग्रेजी विषय की शिक्षिका आपनु स्वागत करू छु। बाळको, अगाउना पीरियड की अंदर आपने सादा भूतकाळनो अभ्यास करी रह्या हता। आपने तेमा शुं शीख्या हता? सादो भूतकाळ छे ते क्यां यूजमां आवे छे? तो के कोई क्रिया ज्यारे भूतकाळमां बनी गई छे, એવી ક્રિયા કે જે ક્રિયાનું વર્તમાન સાથે કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી, આવી ક્રિયાને જ્યારે આપણે અંગ્રેજી ભાષાની અંદર દર્શાવી હોય ત્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે। મેં તમને ત્યારે એ પીરિયડમાં કીધું હતું કે તમે સાદા ભૂતકાળના રૂપ એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ V2 વર્બ 2 એના રૂપ લખવાના છે। તો હું આશા રાખું છું કે તમે બધાએ ક્રિયાપદના ભૂતકાળના રૂપ છે એ લખ્યા જ હશે। જો સાદા ભૂતકાળની અંદર તમારે વાક્ય બનાવતા શીખવું હોય તો શું કમ્પલસરી છે? તમને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવડવું એ કમ્પલસરી છે। અને આ પીરિયડની અંદર આપણે સાદા ભૂતકાળની સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના પણ શીખેલા હતા। યાદ છે ને વાક્ય રચના કે શું હતી? ચાલો એક વખત એને રિકોલ કરી કે શું હતી તેની વાક્ય રચના। તો જોઈએ, પેલી જોઈએ હકારમાં કર્તા પ્લસ V2 એટલે વર્બ 2, વર્બ 2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને શોર્ટમાં શું કહેવાશે? V2। કર્મ પ્લસ અન્ય શબ્દ, જુઓ તો શું છે? કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। સાદા ભૂતકાળની અંદર આપણે V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખતી વખતે કર્તા જોવા પડતા નથી। સાદા વર્તમાનકાળની અંદર આપણે કર્તા જોતા હતા, જ્યારે આપણે ક્રિયાપદને S કે ES પ્રતિ લગાડતા હતા ત્યારે કર્તા જોવા અનિવાર્ય હતા, એટલે કે જોવા જ પડતા હતા। પરંતુ સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવતી વખતે એને આપણે કર્તા જોવા પડતા નથી। શું બની વાક્ય રચના? કર્તા V2 કર્મ અન્ય શબ્દ। આ થઈ હકારની વાક્ય રચના। હવે જોઈએ નકારની વાક્ય રચના। કર્તા પ્લસ ડીડ નોટ ની બદલે તમે શું યુઝ કરી શકો છો? ડીડન્ટ પણ યુઝ કરી શકો છો। જુઓ તો શું કહે છે? કર્તા ડીડ નોટ મૂળ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ, યાદ આવ્યું? આ વાક્ય રચના આપણે ત્યારે કરેલી જ હતી। મેં તમને કીધું હતું ડીડ નોટ, જો તમારે ડીડ નોટ ન લખવું હોય તો તમે તેની જગ્યાએ ડીડન્ટ પણ યુઝ કરી શકો છો। હવે કર્તા ડીડ નોટ મૂળ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ, અહીંયા શું આવેલું છે? મૂળ ક્રિયાપદ આવેલું છે। મેં તમને કહ્યું હતું એકને એક વાક્યમાં બે નકારના બે ભૂતકાળના રૂપ આવતા નથી, એટલે અહીંયા ડીડ નોટ આવે છે તો ક્રિયાપદ કેવું થઈ જાય છે? તો કે મૂળ રૂપ થઈ જાય છે। ડીડ છે એ શું છે? તો કે પોતે જે ડૂનું શું છે? ભૂતકાળનું રૂપ છે। ડૂનું ભૂતકાળનું રૂપ શું થાય? ડીડ થાય। આ જ વાત આપણે સાદા વર્તમાન કાળની અંદર પણ કરી ચૂક્યા છીએ, જ્યાં નકાર વાક્ય બનાવતા હતા ત્યારે ડૂનું શું મૂકતા હતા? આપણે ડઝ નોટ મૂકતા હતા। અહીંયા ડઝ આવે છે, ડૂનું ES વાળું રૂપ થાય છે ડઝ, એટલા માટે જ્યારે નકાર વાક્ય બનાવતા હતા ત્યારે ડઝ નોટ મૂકતા હતા તો ક્રિયાપદ કેવું થઈ જતું? તો મૂળ ક્રિયાપદ। સેમ ફોર્મ્યુલા અહીંયા પણ લાગુ પડે છે। ડીડ નોટ આવે છે, ક્રિયાપદ કેવું થઈ જાય છે? મૂળ થઈ જાય છે। એકને એક વાક્યની અંદર બે ભૂતકાળના રૂપ આવતા નથી। અહીંયા ડીડ આવે છે એટલે ભૂતકાળનું રૂપ જો તમે અહીંયા આપેલું હોય તો પણ શું મૂકવાનું રહેશે? મૂળ રૂપ મૂકવાનું રહેશે। ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દ। ચાલો બાળકો આપણે એક વખત બોલી લઈશું વાક્ય રચના। કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ। ફરી એક વાર, કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય
शब्द हवे नकार नी बोली करता प्लस डिड नॉट प्लस मूल क्रियापद प्लस कर्म प्लस अन्य शब्द फरी एक वक्त करता प्लस डिड नॉट प्लस मूल क्रियापद प्लस कर्म प्लस अन्य शब्द तो आवड़ी गई ने बाळको वाक्य रचना हवे भूलशो नहीं अने हवे आपणे कई एक्सरसाइज करशुं तो के ज्यारे परीक्षामां तमने एक पेरेग्राफ आपेलो होय आपणे केम सादा वर्तमान काळनी अंदर पेरेग्राफ छे बदलायो तो केमां तो के सादा वर्तमानमां फॉर्मनी अंदर जी रीते तमने परीक्षानी अंदर सादा वर्तमान काळनो पेरेग्राफ पूछाई शके छे एज रीते तमने सादो भूतकाळनो पेरेग्राफ पण पूछाई शके छे तो चलो आपणे હવે પેરેગ્રાફ જોઈએ ચાલો બાળકો હવે આપણે પેરેગ્રાફ ને બદલાવી સેમાં તો કે સાદા ભૂતકાળ ની અંદર એ પહેલા આપણે એક વખત આ પેરેગ્રાફ ઉપર નજર નાખી શું કહે છે પ્રિયા ગોસ ટુ ધ માર્કેટ સી બાયસ સમ વેજીટેબલ્સ સી સીઝ સમ ગુડ ફ્રૂટ સી આસ્ક ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ હવે એક વખત બાળકો પેરેગ્રાફમાં નજર નાખો જોઈએ તમને ક્યાં કાળમાં લાગે છે આ પેરેગ્રાફ યાદ આવવું જોઈએ આપણે કરી ગયા છે આ જુઓ જોઈએ ગો નું શું થઈ ગયું છે ગોસ થઈ ગયું છે અહીંયા બાય નું બાયસ થઈ ગયેલું છે સીઝ થઈ ગયેલું છે અહીંયા આસ્ક થઈ ગયેલું છે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાડેલો છે તો કયા કાળમાં હશે આ પેરેગ્રાફ સાદા વર્તમાન કાળની અંદર તો આ સાદા વર્તમાન કાળમાં આપેલો પેરેગ્રાફ છે હવે તેને આપણે કેમાં બદલાવવાનો છે સાદા ભૂતકાળની અંદર સાદા ભૂતકાળની અંદર બદલાવતી વખતે શું ફેરફાર થશે તો કે ક્રિયાપદનું શું આવશે ભૂતકાળનું રૂપ આવશે તો સૌથી પહેલા આપણે શું કરીએ તો કે જ્યાં જ્યાં ક્રિયાપદ છે પેરેગ્રાફમાં ત્યાં પહેલા અંડરલાઈન કરી અહીંયા પહેલા વાક્યની અંદર ક્રિયાપદ શું છે અહીંયા ગોસ છે બીજા વાક્યની અંદર બાયસ એટલે કે ખરીદવું ત્રીજા વાક્યની અંદર સી એટલે કે જોવું ચોથા વાક્યની અંદર આસ એટલે કે પૂછવું તો બાળકો ચાર ક્રિયાપદ અહીંયા તમને આપેલા છે અને ચાર વાક્ય છે આને આપણે શેમાં બદલાવવાનું છે સાદા ભૂતકાળની અંદર તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા કોણ આવશે કરતા કરતા કોણ છે પ્રિયા ગોસ ગોસ નું ભૂતકાળ નું રૂપ શું થશે વેન વેન ટુ ધ માર્કેટ જુઓ છે પહેલું વાક્ય પ્રિયા વેન ટુ ધ માર્કેટ ગોસ નું શું થઈ ગયું વેન થઈ ગયું બીજું વાક્ય લઈએ સી કરતા તરીકે સી બાય બાય નું ભૂતકાળ નું રૂપ બોટ આ થયું બીજું વાક્ય સી બોટ સમ વેજીટેબલ સોરી વેજીટેબલ્સ તે શું ખરીદે છે તો કે થોડા શાકભાજી ખરીદે છે ક્રિયાપદ શું છે બાય બાય નું આપણે ભૂતકાળ નું રૂપ શું કર્યું અહીંયા બોટ ધેન થર્ડ સેન્ટેન્સ કરતા તરીકે સી અહીંયા સી આખા પેરેગ્રાફ ની અંદર સી સી એટલે કેનો ઉલ્લેખ થાય છે તો કે પ્રિયા નો ઉલ્લેખ થાય છે જ્યારે એક જ વ્યક્તિની પેરેગ્રાફ માં વાત કરવામાં આવેલી હોય ત્યારે ફક્ત પહેલા વાક્યમાં કરતા સ્થાને એ વ્યક્તિનું નામ આવે છે ત્યારબાદ જો એ જ વ્યક્તિ વિશે વાત કરેલી હોય તો એના નામની બદલાય શું આવે છે તો કે બી સી કે એટ આવે છે તો અહીંયા પ્રિયા છે કેમાં આવે છે તો કે સ્ત્રીલિંગમાં આવે છે એટલે કે સી 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 સીઝ નું ભૂતકાળનો રૂપ શું થાય તો કે સો સમ ગુડ ફ્રૂટ તેને અમુક સારા
વર્તમાનની જે ક્રિયા હતી કે જે ક્રિયા કરી રહી હતી એ આખી આખી ક્રિયા આપણે કેમાં દર્શાવી દીધી ભૂતકાળમાં કે તેણે આ ક્રિયા પૂરી કરી લીધી છે એક વખત આપણે પેરેગ્રાફને વાંચીએ પ્રિયા વેન્ટ ટુ ધ માર્કેટ સી બોર સમ વેજીટેબલ્સ સી સો સમ ગુડ ફ્રૂટ્સ સી આસ્ક્ડ ધ પ્રાઇસ ઓફ ધ ફ્રૂટ્સ છે ને બાળકો ખૂબ જ સરળ સરળ છે જો તમે ક્રિયાપદના રૂપ છે ભૂતકાળના એ પાકા કરી લેશો તો આમાં કાંઈ અઘરું છે નહીં ચલો બીજો પેરેગ્રાફ જોઈએ ચલો બાળકો હવે આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈએ પહેલા જુઓ તો શું કહે છે ઉપર પ્રશ્નમાં આપેલા પેરેગ્રાફમાં વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ધ ચિલ્ડ્રન ડેકોરેટ ધ ક્લાસરૂમ ધે પ્રિપેર સમ સ્પીચ ધ ટીચર હેલ્પ્સ ધેમ બાળકો ફરી પાછું એક વખત જુઓ તો આ આખે આખો પેરેગ્રાફ છે ક્યાં કાળમાં આપેલો છે સાદા વર્તમાન કાળની અંદર જુઓ કરતા સ્થાને વી છે એટલે સેલિબ્રેટ એને કોઈ પણ પ્રકારનો પ્રત્યય લગાડવામાં આવ્યો નથી કારણ તો કે કરતા સ્થાને ત્રીજો પુરુષ એકવચન છે નહીં ધેન આગળ વધી તો ધ ચિલ્ડ્રન એટલે પણ શું થઈ ગયું બહુવચન થઈ ગયું એટલા માટે ડેકોરેટ ને પણ કોઈ પ્રકારનો પ્રત્યય લગાડવામાં આવ્યો નથી ત્યાર પછી દે દે એટલે પણ શું થઈ ગયું બહુવચન થઈ ગયું એટલે પ્રિપેર ને પણ કોઈ પણ પ્રકારનો પ્રત્યય લગાડવામાં આવ્યો નથી હવે જુઓ જોઈએ ધ ટીચર એટલે એકવચન છે ટીચર્સ નથી શું છે ટીચર ત્રીજો પુરુષ એકવચન એટલા માટે અહીંયા ક્રિયાપદ ને શું લગાડવામાં આવ્યું છે એક્સ પ્રત્યે હેલ્પ હેલ્પ એટલે મદદ કરવી અહીંયા શું થઈ ગયું હેલ્પ નું હેલ્પ્સ થઈ ગયું તો જુઓ જોઈએ ફરી એક વખત જોઈ વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ધ ચિલ્ડ્રન ડેકોરેટ ધ ક્લાસરૂમ ધે પ્રિપેર સમ સ્પીચ ધ ટીચર હેલ્પ્સ ધેમ હવે આખી આખા સાદા વર્તમાનના પેરેગ્રાફને આપણે ક્યાં કાળમાં ફેરવશું સાદા ભૂતકાળની અંદર સાદા ભૂતકાળની અંદર ફેરવતા પહેલા આપણે દરેક વાક્યની અંદર જેટલા ક્રિયાપદ આપેલા છે તેની અંદર અન્ડરલાઈન કરી લઈએ ત્યાર પછી આપણે આગળ વધીએ ફર્સ્ટ લાઈન જુઓ જોઈએ વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્ટ ડે ક્રિયા શું થાય સેલિબ્રેટ ઉજવવાની તો ક્રિયાપદ શું બનશે સેલિબ્રેટ ધ નેક્સ્ટ સેન્ટેન્સ ધ ચિલ્ડ્રન ડેકોરેટ શણગારવું ડેકોરેટ એટલે શું થાય શણગારવું ક્રિયા કરે છે શણગારવાની તો ક્રિયાપદ બનશે ડેકોરેશન ધે પ્રિપેર સમ સ્પીચ ધે શું કરે છે ક્રિયા પ્રિપેર તૈયાર કરવાની તો ક્રિયાપદ શું બનશે પ્રિપેર ફોર્થ વન ઇઝ ધ ટીચર હેલ્પ મદદ કરવી ક્રિયા કેવી થઈ તો કે મદદ કરવાની ચાર ક્રિયાપદ છે આ ચારે ક્રિયાપદ ને જ્યારે આપણે ભૂતકાળની અંદર ફેરવશું ત્યારે આખે આખો આપણો પેરેગ્રાફ છે તો ભૂતકાળની અંદર ફરી જશે ચાલો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ થી સ્ટાર્ટ કરી કરતા તરીકે વી ત્યાર પછી સેલિબ્રેટ સેલિબ્રેટ નું ભૂતકાળનું રૂપ શું થશે સેલિબ્રેટેડ ઈ આપેલો છે એટલે ફક્ત શું લાગશે ડી પ્રત્યય અહીંયા ઈ તો આપેલો જ છે સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્ટ ડે ત્યાર પછી સેકન્ડ સેન્ટેન્સ ઉપર જઈએ ધ ચિલ્ડ્રન કર્તા તરીકે કોણ છે બાળકો ક્રિયાપદ શું છે ડેકોરેટ સેમ જેમ અહીંયા સેલિબ્રેટ માં ઈ આપેલો હતો ઈ જ રીતે ડેકોરેટ માં સ્પેલિંગ માં પણ લાસ્ટ શું આવે છે ઈ આવે છે એટલે ફક્ત શું લાગશે તો કે ડી પ્રત્યય લાગશે ડેકોરેટેડ માત્ર કયો પ્રત્યય લાગશે
डी प्रत्यय लगते प्रीपेड त्यार पछी फोर्थ सेंटेंस कर्ता तरीके ध टीचर नेक्स्ट लेक्चर अंदर। थैंक यू। जय मामा देव।